विद्यार्थी मित्रों, आर्यम एज्युकेशन यूट्यूब चैनल नी अंदर आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 11 एकाउंटन्सी नामना मूळ तत्वों नो फर्स्ट लेक्चर लईशुं। धोरण 11 कॉमर्स एकाउंटन्सी विषय भाग 1 प्रकरण 1 हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों ની શરૂઆત કરીએ। તમે 10મું ધોરણ પાસ કરી અને 11 કોમર્સની અંદર એડમિશન લીધું, 10મું પાસ કરી અને 11મા ધોરણમાં આવ્યા, એ બદલ બધાને ખૂબ અભિનંદન। હવે વિદ્યાર્થી મિત્રો, કોમર્સ બહુ ખૂબ અગત્યનું ફિલ્ડ છે। આવનારા સમયની અંદર કોમર્સમાં ખૂબ ઉજળી તકો છે અને કોમર્સમાં નામાના મૂળ તત્વો એ વિષય ખૂબ અગત્યનો છે। મિત્રો, 11મા ધોરણની અંદર શરૂઆતથી જ નામાના મૂળ તત્વોની અંદર વ્યવસ્થિત પૂરું ધ્યાન આપશો તો ખૂબ સારી સમજ પડશે અને ખૂબ સારા માર્ક્સ લાવી શકાશે। અહીંયા તમારો 11મા ધોરણમાં પાયો ખૂબ મજબૂત થાય એ ખૂબ જરૂરી છે। હવે નામું એટલે હિસાબ કિતાબ। દરેક ધંધા કે એકમની અંદર હિસાબો રાખવા આજના સમયની અંદર ખૂબ જરૂરિયાત છે અને એ અંગેની બધી હિસાબ કિતાબની કામગીરી એક લેખિત સ્વરૂપે કરવામાં આવે એને જ આપણે સામાન્ય સાદા અર્થમાં નામું કહેવાય। જ્યારે નાણાંની શોધ નહોતી થઈ ત્યારે નાણાં જે અત્યારે વિનિમયનું માધ્યમ છે, તો નાણાંની શોધ નહોતી થઈ ત્યારે બદલા પદ્ધતિ, સાટા પદ્ધતિથી વ્યવહારો કરવામાં આવતા, વસ્તુ સામે વસ્તુ, સેવા સામે સેવા, એ પ્રમાણેની જે વ્યવહારો થતા તેને સાટા પદ્ધતિ કહેવાય। એવા સાટા પદ્ધતિની ઘણી બધી મર્યાદાઓ હતી। જ્યારે નાણાંની શોધ થઈ એટલે વિનિમયના માધ્યમ તરીકે નાણું એ સર્વશ્રેષ્ઠ સાબિત થયું અને એ પ્રમાણે ધંધાકીય એકમની અંદર પણ ઘણા બધા વર્ષોથી, ભૂતકાળથી નામું હિસાબ કિતાબ રાખવામાં આવતા હતા। એવા જુદા જુદા અલગ અલગ પુરાવાઓ આપણી ભારતીય સંસ્કૃતિ, મહાભારત, રામાયણ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રની અંદરથી એવા આપણને પુરાવાઓ પ્રાપ્ત થયા છે। હવે અહીંયા નામું અથવા હિસાબી પદ્ધતિ આ બે પર્યાય શબ્દો તરીકે વપરાય છે। નામું પણ બોલે, હિસાબી પદ્ધતિ બોલે, તો પણ એ બધું એક જ છે। હવે જે તમારે અહીંયા નામાના મૂળ તત્વો તરીકે જે પદ્ધતિ ભણવાની છે એ દ્વિનોંધી નામા પદ્ધતિ ભણવાની છે કે જેમાં દરેક વ્યવહારની ઓછામાં ઓછી બે અસર થતી હોય એવી જે નામા પદ્ધતિ છે એને દ્વિનોંધી નામા પદ્ધતિ કહેવાય। હવે આ દ્વિનોંધી નામા પદ્ધતિની અથવા નામાની શોધ સૌ પ્રથમ ઈસવીસન 1494માં ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીએ કરી હતી। ખૂબ એક ગુણ માટે ખૂબ અગત્યનો પ્રશ્ન છે કે ભાઈ, નામાની શોધ અથવા દ્વિનોંધી નામા પદ્ધતિની શોધ કોણે કરી હતી અને ક્યારે કરી હતી? તો નામાની શોધ સૌ પ્રથમ ઈસવીસન 1494માં ઇટાલીના ગણિતશાસ્ત્રી, અને એ ગણિતશાસ્ત્રીનું નામ છે લ્યુકા પેસીઓલીએ કરી હતી, જે એક ગુણ માટે ખૂબ અગત્યનું છે અને તમે જે વિષય તરીકે પસંદ કરેલો છે એ વિષયની કોણે શોધ કરી, ક્યારે કરી, એ ખૂબ જાણકારી હોવી ખૂબ જરૂરી છે। બરાબર, એક ગુણ માટે ખૂબ અગત્યનું છે। હવે વાસ્કો ડી ગામાએ ભારતમાં આવવાનું નવો જળમાર્ગ 1498માં શોધ્યો, એની પહેલાં 4 વર્ષે નામા પદ્ધતિની શોધ થઈ। હવે નામાનું પ્રથમ પુસ્તક ઈસવીસન 1543માં હંગ ઓલ કાસ્ટલે પ્રોફિટેબલ ટ્રિયાટીઝના નામે પ્રકાશિત કર્યું, જે પણ ઘણી વખત જે તે સ્કૂલમાં જૂના અનુભવી શિક્ષકો દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે છે કે નામાનું પ્રથમ પુસ્તક કોણે, ક્યારે અને ક્યાં નામે પ્રકાશિત કર્યું? તો 1543માં હંગ ઓલ કાસ્ટલ નામના વ્યક્તિએ, અને પુસ્તકનું નામ છે પ્રોફિટેબલ ટ્રિયાટીઝ। નામાનું પ્રથમ પુસ્તક ઈસવીસન 1543માં હંગ ઓલ કાસ્ટલે પ્રોફિટેબલ ટ્રિયાટીઝના નામે પ્રકાશિત કર્યું।
હવે નામાની કે હિસાબી પદ્ધતિની વ્યાખ્યા જોઈએ તો બે પહેલી બે વ્યાખ્યા છે ખૂબ સરળ છે સહેલી છે યાદ રાખી શકાય એવી નામું એટલે આર્થિક વ્યવહારો હવે આર્થિક વ્યવહારો એટલે જે નાણામાં જે વ્યવહારો થતા હોય નાણામાં જેને માપી શકાતો હોય નાણાંના માપદંડમાં રજૂ કરી શકાતો હોય અથવા તો નાણાકીય જેની કિંમત હોય એવા આર્થિક વ્યવહારોને નામાના જોડે વ્યવસ્થિત રીતે નોંધવાની કળા નામું એટલે આર્થિક વ્યવહારોને નામાના જોડે વ્યવસ્થિત રીતે નોંધવાની કળા એને નામું વ્યવસ્થિત રીતે એટલે નામા પદ્ધતિના આગળ જતાં આપણે જે ભણશું ત્યારે સિદ્ધાંતો એના આવશે એ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને જે તે વ્યવહારની તમારે અસર આપવાની છે અને એ પણ કેવા વ્યવહારો આર્થિક વ્યવહારો તો અહીંયાથી બી પ્રશ્ન આવે કે ભાઈ નામા પદ્ધતિમાં કેવા વ્યવહારો નોંધાય તો આર્થિક વ્યવહારો નાણાકીય વ્યવહારો ધંધાકીય વ્યવહારો તો કેવા વ્યવહારો નોંધાતા નથી તો કે બિન આર્થિક વ્યવહાર જેનું નાણામાં મૂલ્ય નથી નાણામાં જેની કિંમત નથી એને બિન આર્થિક વ્યવહાર કહેવાય બિન ધંધાકીય વ્યવહાર કહેવાય એવા વ્યવહારો નામા પદ્ધતિની અંદર નોંધવામાં આવતા નથી બીજી વ્યાખ્યા જોઈએ તો વેપારીએ તેના ગ્રાહક સાથે કરેલા આર્થિક વ્યવહારોને વેપારીએ તેના ગ્રાહક સાથે કરેલા આર્થિક વ્યવહારોને નામાના જોડે વ્યવસ્થિત રીતે નોંધવાની કળા તમે કોઈ પણ દુકાને જઈ અને કંઈ પણ વસ્તુ ખરીદી કરો તો દુકાનદાર વ્યક્તિ છે એ તમારો વેપારી ગણાશે તમે એના ગ્રાહક ગણાશો એટલે વેપારીએ તેના ગ્રાહક સાથે કરેલા આર્થિક વ્યવહારો એટલે જે કંઈ તમે નાણું આપ્યું ને એની સામે તમે વસ્તુ તરીકે કોઈ બી વસ્તુ ખરીદી કરી તો એવા આર્થિક વ્યવહારો થયા નાણાકીય વ્યવહારો થયા એવા વ્યવહારોને નામાના ચોપડામાં વ્યવસ્થિત રીતે જે નોંધવાની કળા આર્ટ એને આપણે નામું કહીશું આ બે સાદી સરળ અને સહેલી વ્યાખ્યા છે જે તમને યાદ રાખી શકાય ત્યાર પછી AICPA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટિંગ કમિટી અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ સર્ટિફાઇડ પબ્લિક એકાઉન્ટના મતે હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો કે બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરી તારણો કાઢી તેના પરિણામોનું વિશ્લેષણ અને અર્થઘટન કરવાની કળા એને આપણે નામું કહીશું હિસાબી પદ્ધતિ એ એવા વ્યવહારો કે બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરી તેના તારણો એટલે પરિણામો કાઢવાના છે અને એ જે પરિણામો મળે એનું આખું વિશ્લેષણ કરવાનો અભ્યાસ કરવાનો અર્થઘટન કરવાની જે આખી સમગ્ર કળા જે થશે એને આપણે કહીશું નામું આ વ્યાખ્યા તમે જે 6 મહિના એકાઉન્ટન્સીની અંદર ભણશો અને છેલ્લે ધંધાનો મુખ્ય હેતુ નફો કમાવાનો અને એ નફો કમાવા માટે ધંધાર્થી વ્યક્તિ વાર્ષિક હિસાબો બનાવશે અને એ વાર્ષિક હિસાબો બનાવી અને ધંધામાં કેટલો નફો થયો કેટલો નુકસાન થયું એ અંગેનું બધી જ માહિતી આપતી આ વ્યાખ્યા છે એટલે એ પ્રમાણે થોડીક બહુ લાંબી પ્રોસેસ સુધીની કામગીરી આ વ્યાખ્યામાં બતાવે છે જે થોડીક સમજવામાં અત્યારે શરૂઆતના સ્ટેજમાં થોડું અઘરું લાગે તમને હિસાબી પદ્ધતિ એવા વ્યવહારો કે બનાવો કે જે નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેમને નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરી તારણો કાઢી પરિણામોનું વિશ્લેષણ અને અર્થઘટન કરવાની જે સમગ્ર પ્રક્રિયા થાય એને આપણે નામું કહીશું ફરીથી વિદ્યાર્થી મિત્રો નામાની શોધ સૌ પ્રથમ ઈસવીસન 1494માં ઇટાલીના ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલીએ કરી હતી જે એક ગુણ માટે ખૂબ અગત્યનું ત્યાર પછી નામાનું પ્રથમ પુસ્તક ઈસવીસન 1543માં હંગોલ કાસ્ટલે પ્રોફિટેબલ ટ્રિયાટીઝના નામે પ્રકાશિત કર્યું જે પણ એક ગુણ માટે ખૂબ અગત્યનું છે નામાની વ્યાખ્યા તરીકે આ 3 વ્યાખ્યામાંથી તમે કોઈ પણ શરૂઆતની છેલ્લી કોઈ પણ 1-2 યાદ રાખી શકો નામું એટલે આર્થિક વ્યવહારોને નામાના જોડે વ્યવસ્થિત રીતે નોંધવાની કળા બીજું કે વેપારીએ તેના ગ્રાહક સાથે કરેલા આર્થિક વ્યવહારોને નામાના જોડે વ્યવસ્થિત રીતે નોંધવાની કળા AICPAના મત મુજબ વ્યાખ્યા પરીક્ષામાં કહીએ તો AICPA વાળી જ લખવી પડે એટલે AICPAના મત મુજબ હિસાબી પદ્ધતિ એવા વ્યવહારો કે બનાવો જેને નાણાકીય લક્ષણ ધરાવતા હોય તેને નાણાંના સ્વરૂપે નોંધવાની વર્ગીકરણ કરી તારણો કાઢી પરિણામોનું વિશ્લેષણ અને અર્થઘટન કરવાની સમગ્ર પ્રક્રિયા અથવા કળા એને નામું કહીશું
ત્યાર પછી એએસસી અમેરિકન સ્ટાન્ડર્ડ કાઉન્સિલના મતે વ્યાખ્યા જોઈએ તો હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ તેનું ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી મેળવી અને આર્થિક નિર્ણયો નાણાકીય નિર્ણયો કે ભાઈ ધંધામાં કેટલો નફો થયો કેટલું નુકસાન થયું કઈ જગ્યાએ ધંધામાં સુધારો વધારો કરવો આ બધી બાબતોનો ખ્યાલ આવે એ માટે એને આપણે આર્થિક નિર્ણયો લેવામાં એ મદદરૂપ થાય છે. ફરીથી હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ તેનું ખાસ કરીને નાણાકીય સ્વરૂપની અને આર્થિક પ્રવૃત્તિઓ વિશે જથ્થાત્મક માહિતી. ધંધાકીય અંદર કે જે કંઈ વ્યવહારો થતા હોય એ પુષ્કળ પ્રમાણમાં વ્યવહારો થતા હશે. કોઈને 20,000 માલ વેચાણ કર્યો, કોઈ પાસેથી 50,000 રૂપિયાનો માલ ખરીદ્યો, એમ વારંવાર ઘણા બધા અસંખ્ય વ્યવહારો થતા હોય અને એ નાણાને લાખોની અંદર કરોડોની અંદર એ હિસાબો લખવાના હોય તો એ બધી જથ્થાત્મક માહિતીઓ મેળવી અને આર્થિક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો નામાના લક્ષણો અથવા હિસાબી પદ્ધતિના લક્ષણો બંને એક જ થશે. તો સૌથી પહેલું છે લક્ષણ નાણાકીય લક્ષણ. તો નામાની અંદર જે કંઈ વ્યવહારો નોંધવામાં આવે એ આપણે અહીંયા વ્યાખ્યામાં જોઈ ગયા કે ભાઈ આર્થિક વ્યવહારોને જ નોંધવાના છે. એટલે નાણામાં જેની કિંમત હશે, નાણાકીય માપદંડમાં જેને રજૂ કરી શકાતો હશે એવા નાણાકીય વ્યવહારોને જ તમારે નામાની અંદર નોંધવાના છે. એટલે નાણાકીય લક્ષણ કીધું. બીજું નાણું ફેરબદલીના માધ્યમ તરીકે, એટલે જે કંઈ ખરીદી વેચાણ થશે તો જે કંઈ વસ્તુની સામે નાણામાં એની લેવડ દેવડ થશે તો અહીંયા નાણું છે એ ફેરબદલીના માધ્યમ તરીકે એને સ્વીકારવાનું છે. જે કંઈ દુકાનદાર વ્યક્તિ કોઈ પણ પ્રકારની વસ્તુ આપશે ને એના બદલામાં ગ્રાહક એને નાણું ચૂકવશે એટલે નાણું છે એ ફેરબદલીના માધ્યમ તરીકે ગણાશે. વ્યવહારોનું વર્ગીકરણ કરી અને વિશ્લેષણ. હવે જે કંઈ ધંધાકીય એકમની અંદર આપણે 50,000 રૂપિયાનો માલનું વેચાણ કર્યું તો એ કેટલા રૂપિયામાં આપણને પડતર થયેલી હતી, કેટલા રૂપિયામાં આપણને એ માલ આવેલો હતો અને આપણે એને 50,000માં માલ વેચાણ કર્યું તો એ વ્યવહારથી આપણને માનો કે કોઈ મોબાઈલ 10,000 રૂપિયાની આપણે ખરીદી કરી છે અને કોઈ ગ્રાહકને આપણે 12,000 રૂપિયામાં વેચાણ કરીએ છીએ તો એ મોબાઈલ વેચાણથી આપણને 2,000 રૂપિયાનો નફો થયો છે. એમાંથી જે કંઈ આપણા અધર એને આનુષંગિક ખર્ચ બાદ કરતાં જે કંઈ 1,700-1,800 રૂપિયા જેવું આપણને નેટ પ્રોફિટ મળશે. તો એવું વ્યવહારો જે કંઈ બનેલા હોય એનું એ રીતે વર્ગીકરણ કરી અને વિશ્લેષણ કરવાનું કામગીરી આપણે નામા પદ્ધતિની અંદર કરવામાં આવશે. હવે વ્યવહારોનું અર્થઘટન કરવાનું છે કે ભાઈ કયા વ્યવહારથી કેટલા રૂપિયાની આવક થઈ, કેટલો ફાયદો થયો, કયા વ્યવહારથી કેટલા રૂપિયાનું નુકસાન થયું, એવી રીતે કમ્પેરિઝન કરવાની છે, અભ્યાસ કરવાનો છે. જથ્થાત્મક માહિતી. તો નામાની અંદર આપણે જે નોંધશું એ જથ્થાત્મક માહિતી, ખૂબ મોટા જથ્થામાં આપણે માલ ખરીદેલો છે બરાબર, એ જ પ્રમાણે ગ્રાહકને મોટા જથ્થામાં માલનું વેચાણ કરેલું છે કે કેટલી વસ્તુ ખરીદી, કેટલા નંગ ખરીદ્યા એ પ્રમાણે એને જથ્થાત્મક માહિતી બતાવવાની છે. પરંતુ એને કેટલા રૂપિયામાં એ વસ્તુ 100 મોબાઈલ છે એ કેટલા રૂપિયામાં ખરીદ્યા એ પ્રમાણે જથ્થાત્મક માહિતી અહીં નામા પદ્ધતિની અંદર દર્શાવવામાં આવે છે. હવે જે કંઈ આપણે નામા પદ્ધતિની અંદર જે કંઈ ગ્રાહક અને ધંધાર્થી વ્યક્તિ વેપારી વચ્ચે જે કંઈ લેવડ દેવડ થાય એ અંગેના આર્થિક નિર્ણયો એ બધા કહેવાશે. નાણાં સાથે સંકળાયેલા હોય, ધંધાકીય એકમ સાથે સંકળાયેલા હોય તો એ બધા આર્થિક નિર્ણયો કહેવાય. એમાંથી મૂડી મિલકત દેવું લેણું કેટલું છે એ બધી બાબતો નક્કી કરી શકાશે. આ ઉપરાંત ધંધાકીય એકમની અંદર કેટલા રૂપિયાનું રોકાણ કરવું, જે કંઈ આપણે 5 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે તો એની સામે સારું વળતર મળતું હોય તો એ બધી બાબતો આર્થિક નિર્ણય છે કે ભાઈ આ પ્રવૃત્તિથી આપણને ફાયદો થતો નથી તો ત્યાં રોકાણ કરવું ન જોઈએ, આ જગ્યાએ આપણને વધુ ફાયદો થાય તો ત્યાં વધુ નાણાંનું રોકાણ કરવું જોઈએ. એવા ધંધાકીય એકમની અંદર વેચાણ વધારવા માટે શું પ્રયત્ન કરવો બરાબર, ઉત્પાદન વધારવા માટે કયો પ્રયત્ન કરવો, કેટલી વધુ મૂડીની રોકાણ કરવું, એ બધા આર્થિક નિર્ણયો ગણાશે. અને ઐતિહાસિક માહિતી. તો નામા પદ્ધતિની અંદર મારા ધંધાકીય એકમની અંદર ભૂતકાળમાં જે બધી બની ગયેલી છે અથવા તો આજના દિવસમાં જે મેં કંઈ વેપાર કરેલો એ હું સાંજે એને વ્યવસ્થિત નામામાં લખીશ, નામાના ચોપડામાં લખીશ કે ભાઈ 50,000 રૂપિયાનો માલ વેચ્યો, 10,000 રૂપિયાના માલની ખરીદી કરી,
અને જે કંઈ માહિતી નામાની અંદર બતાવવામાં આવે છે ભૂતકાળમાં બની ગયેલી માહિતી દર્શાવવામાં આવે છે એટલે ઐતિહાસિક માહિતી દર્શાવવામાં આવે છે પરંતુ નામું ભવિષ્યમાં આવતીકાલે શું થશે એવું બતાવતું નથી એટલે એ ઐતિહાસિક માહિતી ભૂતકાળની પુરાની માહિતી તરીકે એને દર્શાવવાનું છે તો એ નામા પદ્ધતિના લક્ષણો હતા હિસાબી પદ્ધતિના લક્ષણો સૌથી પહેલાં નાણાકીય લક્ષણ ધરાવે છે નાણું ફેરબદલીના માધ્યમ તરીકે ઉપયોગી વ્યવહારોનું તમારે જુદા જુદા જે કંઈ ધંધામાં બને એના વર્ગીકરણ કરવાનું વિશ્લેષણ કરવાનું વ્યવહારોનું અર્થઘટન કરવાનું જથ્થાત્મક માહિતી બધી નોંધવામાં આવશે એ નામું નોંધી અને આર્થિક નિર્ણયો લેવા માટે મદદરૂપ થશે અને જે કંઈ માહિતી નામાની અંદર દર્શાવો એ ઐતિહાસિક માહિતી ભૂતકાળની બની ગઈ એટલી બધી બાબતો માહિતી દર્શાવવાની તો આ નાણા નામાના લક્ષણો હતા ત્યાર પછીનો અલગ જોઈએ તો હિસાબી પદ્ધતિના હેતુઓ નામા પદ્ધતિના હેતુઓ તો કે તમે નામું લખશો તો એ એક વ્યવસ્થિત નોંધ થશે જેથી ભૂતકાળમાં જે કંઈ બાબતો બની ગયેલી છે એને ગમે ત્યારે તમારે ભવિષ્યમાં આવનારા સમયની અંદર માહિતી જોવી હશે તો એ તમે જોઈ શકશો એટલે કાયમી નોંધ તરીકે પણ નામું લખવું જરૂરી છે જેથી 5 વર્ષ પહેલાંના જે કંઈ મારા ધંધામાં કેવા હિસાબો હતા કઈ બાબત બનેલી હતી કેટલું વેચાણ થયું હતું કેટલો નફો થયો હતો એ મેં નામા પદ્ધતિની અંદર વ્યવસ્થિત લખેલું હોય તો હું એ બધી માહિતી જોઈ શકીશ જેથી એ કાયમી નોંધ તરીકે પણ ઉપયોગી દરેક વ્યવહારની હિસાબી અસર જાણવા માટે કે ભાઈ 5,000 રૂપિયાનો માલ ખરીદ્યો 10,000 રૂપિયાનો માલ વેચાણ કર્યો 500 રૂપિયા કોઈને પગાર ચૂકવ્યો એટલે ખર્ચ કરેલો કોઈ આવક પ્રાપ્ત થઈ તો આ દરેક વ્યવહારમાં એની હિસાબી અસર શું કેટલા રૂપિયાની આવક થઈ કેટલા રૂપિયાનો ખર્ચ થયો કેટલી મૂડી વધી કેટલી મિલકત વધી કેટલું દેવું વધ્યું કેટલું લેણું વધ્યું આ રીતની બધી હિસાબી વ્યવહારની અસર જાણવા માટે પણ નામું લખવું જરૂરી છે હવે જે કંઈ તમે આ વ્યવહારો કરો તો એ વ્યવહારને બધા અસર કરતા પરિબળો કેવા છે એ પરિબળોની જાણકારી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી છે જે કંઈ તમે ના ધંધો કરો વર્ષના અંતે હિસાબ નામું લખશો વર્ષના અંતે જે કંઈ ધંધાનો હિસાબ તૈયાર બંધ કરશો તો એના આધારે કેટલો નફો થયો કેટલો નુકસાન થયું એ જાણકારી મળશે અને એ નફાના આધારે તમારે સરકારને કેટલો ટેક્સ ભરવો પડશે સેલ ટેક્સ કેટલો ભરવો પડશે બરાબર જુદી જુદી પ્રકારની જકાત ઓક્ટ્રોય ડ્યુટી કેટલી ભરવી પડશે અને હવેના નવા રૂલ્સ મુજબ GST કેટલો ભરવાનો થશે તો આવી બધી અલગ અલગ પ્રકારની કરવેરાની જવાબદારી નક્કી કરવા માટે પણ નામું લખવું જરૂરી છે 5મો નંબર જોઈશું દેવાનું પ્રમાણ જાણવા માટે તો કે ધંધાકીય વ્યક્તિએ કોઈ બહારના પક્ષકારો પાસેથી કંઈ પણ સેવા લીધી હોય નાણું લીધું હોય કોઈ માલ ખરીદ્યો હોય અને એના બદલામાં જે કંઈ નાણું ચૂકવવાનું બાકી છે તો એને આપણે દેવું કહીશું તો આવા દેવાનું પ્રમાણ કેટલું છે તો એ બધી બાબતોની જાણકારી મેળવવા માટે પણ નામું લખેલું હોવું જોઈએ એ જ રીતે લેણાનું પ્રમાણ જાણવા માટે તો કે ધંધાકીય એકમે કોઈ બહારના વ્યક્તિઓને કોઈ સેવા આપેલી હોય વસ્તુ આપેલી હોય કોઈ માલનું વેચાણ કરેલું હોય તો એના બદલ કેટલા રૂપિયા એની પાસેથી લેવાના છે એને લેણાનું પ્રમાણ કહેવાય એ લેણાનું પ્રમાણ જાણવા માટે પણ નામું લખેલું હોવું જોઈએ ધંધાની નફાકારકતા જાણવા માટે તમે જે કંઈ 10 લાખ રૂપિયા ધંધામાં રોકાણ કરો છો તો એ 10 લાખ રૂપિયાના રોકાણ ઉપર તમને વર્ષના અંતે કેટલા રૂપિયા નફો થયો છે માની લ્યો કે 2 લાખ રૂપિયા નફો થયો છે તો સીધું 10 લાખના રોકાણ ઉપર 2 લાખ રૂપિયા નફો પ્રાપ્ત થયો છે તો તમારા ધંધાની અંદર નફાકારકતા 20% ગણાય 1 લાખ રૂપિયાનો નફો થયો હોય તો 10% ગણાશે એટલે આવી ધંધાકીય એકમની અંદર નફાકારકતાની ટકાવારી કેટલી છે આવી બધી માહિતી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી છે આ ઉપરાંત ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે કે ભાઈ ધંધામાં મૂડી મિલકત દેવું લેણું આ 4 પોઈન્ટ આવશે મૂડી મિલકત દેવું લેણું એને આપણે આર્થિક સ્થિતિ કહીશું આર્થિક પરિસ્થિતિ તો કે ભાઈ મૂડીમાં વધારો થયો અથવા ઘટાડો થયો મિલકતો વધી ઘટી દેવાનું પ્રમાણ વધ્યું ઘટ્યું લેણાનું પ્રમાણ વધ્યું અથવા ઘટ્યું આ બધી માહિતી જે જાણશું એને આપણે આર્થિક સ્થિતિ કહીશું અને એ આર્થિક સ્થિતિ જાણવા માટે પણ તમારે નામું લખવું જરૂરી છે આ ઉપરાંત નામું લખવાથી ધંધાકીય એકમની અંદર ઘણા બધા વર્કકામ કરતો હશે કર્મચારી હશે કોઈ મજૂર હશે ઉત્પાદન એકમ હશે તો ઘણા બધા મજૂરો કામ કરતા હશે એ ઉપરાંત
કોઈ વિનિમયની પ્રવૃત્તિ કરતું હશે તો પણ ઘણા બધા એની અંદર કર્મચારી માણસો સંકળાયેલા હશે. તો આવા બધા માણસોથી કોઈ જો વ્યવહાર કરવામાં કોઈ ભૂલ થયેલી હોય અથવા તો ધંધાકીય એકમની અંદર જ સંકળાયેલા માણસો દ્વારા કોઈ ગોટાળા થતા હોય, હિસાબી ગોલમાલ થતી હોય, રોકડની ઊંચાપત થતી હોય, ઉઠાંતરી થતી હોય, તો આવી બધી ભૂલો અને છેતરપિંડી શોધવા માટે પણ તમારે નામું લખવું જરૂરી છે. અને એવી પ્રવૃત્તિ ભવિષ્યમાં ન બને તો એને અટકાવવા માટે, એની ઉપર અંકુશ મૂકવા માટે પણ નામું લખવું ખૂબ જરૂરી છે. કોઈ ધંધાકીય એકમની અંદર ઘણા બધા માણસો કામ કરતા હોય, કોઈ ગેરરીતિ કરવા માગતો હોય, એને જો ખ્યાલ હશે કે ભાઈ મારા સેઠ મારા ધંધાર્થી વ્યક્તિની અંદર હિસાબ કિતાબ રાખવામાં આવે તો મારા દ્વારા જે આ ગોલમાલ થાય, ગોટાળા થાય, તો એવી ભૂલો એને જાણકારી મળી જશે, તો એને હિસાબે પણ એને ખ્યાલ આવે નામું લખતા હોય તો એવી ગોટાળાઓ ભૂલો અટકી જશે. તો નામાના હિસાબી પદ્ધતિના હેતુઓમાં સૌથી પહેલાં કાયમી નોંધ, ભવિષ્યમાં પણ ગમે ત્યારે નામું જોઈ શકાય, દરેક વ્યવહારની હિસાબી અસર કેવી થઈ એ જાણવા માટે નામું લખવું જરૂરી છે, અસર કરતા પરિબળોની જાણકારી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી છે, કરવેરાની જવાબદારી, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, ઓક્ટ્રોય, જકાત, કસ્ટમ ડ્યુટી, જીએસટી, વેટ, આવી બધી જ કરવેરાની જવાબદારી જાણવા માટે પણ નામું લખવું જરૂરી છે. દેવાનું પ્રમાણ જાણવા માટે બહારની વ્યક્તિને કોને કેટલા રૂપિયા ચૂકવવાના છે એ દેવાનું પ્રમાણ જાણવા માટે નામું લખવું જરૂરી છે. એ જ રીતે બહારની વ્યક્તિ પાસેથી કેટલા રૂપિયા લેવાના છે એ લેણાનું પ્રમાણ જાણવા માટે પણ નામું લખવું જરૂરી છે. ધંધાની નફાકારકતા જાણવા માટે પણ નામું લખવું જરૂરી છે. ધંધાની આર્થિક સ્થિતિ, મૂડી, મિલકત, દેવું લેણું અંગેની માહિતી મેળવવા માટે પણ નામું લખવું જરૂરી છે. અને જે કંઈ ધંધાકીય એકમની અંદર કોઈ હિસાબી ભૂલો થતી હોય, છેતરપિંડી થતી હોય, એને શોધવી હોય અને અટકાવવી હોય તો આ બધી જ બાબતો માટે નામું લખવું જરૂરી છે. જો તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હોય તો વધુને વધુ વિદ્યાર્થી મિત્રો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરો એવી મારી વિનંતી. નેક્સ્ટ લેસનની અંદર આગળ આપણે સેકન્ડ વિડીયોની અંદર નામામાં પહેલા લેસનને આગળ વધારશું. થેન્ક યુ.